વડોદરામાં કોંગ્રેસના વોર્ડ 4ના ઉમેદવારોએ હરણી હનુમાનજી દાદાના મંદિરે દાદાના દર્શન કરી ફેરણી શરૂ કરી હતી। વડોદરામાં મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર અનિલભાઈ પરમાર, અજયભાઈ ભરવાડ, તૃપ્તિબેન ઝવેરી અને સંગીતાબેન પાંડે હરણી હનુમાનજી મંદિર ખાતે દાદાના દર્શન કરી ફેરણી શરૂ કરી હતી, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। કોંગ્રેસના ઉમેદવારોએ મધુબન સોસાયટી સહિતની વિસ્તારોમાં ઘરે ઘરે જઈ મતદારોનો સંપર્ક સાધતા મતદારોએ ઉમેદવારોનું સ્વાગત કરી આવકાર્યા હતા। આજે મંગળવાર હોય, હનુમાનજીનો દિવસ હોય, ત્યારે અમે ફેરણીની શરૂઆત હનુમાનજીના દર્શન કરી અને જય સિયારામ બોલી આજે મધુબન સોસાયટીથી માંડીને તમામ સોસાયટીઓમાં ફેરણી કરવા જઈ રહ્યા હોય, ત્યારે પ્રથમ આપણા હનુમાનજી મહારાજના દર્શન કરી હનુમાનજીના આશીર્વાદ લઈ મહારાજના આશીર્વાદ લઈ અને આજે અમે ફેરણીનું સ્ટાર્ટ કરીએ છીએ કે આવતું ઇલેક્શન છે અને 21 તારીખે જ્યારે મતદાન થવાનું હોય ત્યારે મારા વિસ્તારના મતદારો બતી અને આખા મતદારોનું કાર્ય સારું થાય એના માટે આજે મેં આશીર્વાદ લીધા છે અને આવતા આ 5 વર્ષ દરમિયાન જે કામગીરી કરી છે એ હનુમાનજીના આશીર્વાદથી કરી હોય અને આવતા 5 વર્ષમાં બી આના જ રીતે કામગીરી કરતો રહું એવી શક્તિ મેં હનુમાનજી મહારાજ પાસે માગી હોય। જય સિયારામ, જય હનુમાનજી મહારાજની જય। આજે અહીંયા હરણી મંદિર ખાતે દાદા હનુમાનના આશીર્વાદ લીધા છે, સાથે અમારા કોંગ્રેસના અગ્રણી વસંતભાઈ પટેલ છે, અમારી આખી કોંગ્રેસની 4-4 ઉમેદવારો સાથે પેનલ સાથે અમે કોંગ્રેસ પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે, દર્શન લીધા છે, આશીર્વાદ માંગ્યા છે કે આ ઇલેક્શન જેમ રામાયણનું યુદ્ધ હતું કે અહંકારની સામે અભિમાનની સામે સત્યનું યુદ્ધ હતું, જે ભગવાન રામ સત્યની જીત થઈ ભગવાન રામની જીત થઈ એ રીતે અમે પણ એક સત્યની લડાઈ લડવા નીકળ્યા છે, એટલે ખાસ કરીને આજે દાદાના દર્શન કર્યા છે, આશીર્વાદ લીધા છે કે આ લડાઈની અંદર અમને શક્તિ આપો કે અમે જે સાચા માર્ગે જઈ રહ્યા છીએ અમને કોઈ વિઘ્ન ના આવે, એટલે દાદાના આશીર્વાદ લઈને આજે અમે શ્રી ગણેશ કર્યા છે। અમને પાકો ભરોસો છે કે આશીર્વાદ અમારા સાથે છે, અમારા વિસ્તારના નગરજનોના આશીર્વાદ અમારી સાથે છે, અમારા વડીલોના આશીર્વાદ અમારી સાથે છે, અમારી માતાઓના આશીર્વાદ અમારી સાથે છે અને ફરીથી વોર્ડ નંબર 4ની અંદર અનિલભાઈ જેમ કાઉન્સિલર બન્યા હતા એમ આખી પેનલ આ વખતે કોંગ્રેસની આવવાની છે વોર્ડ નંબર 4ની અંદર, એવો પાક્કો ભરોસો છે અને અમને ખાતરી આપીએ છીએ કે જેમ આશીર્વાદ દાદાના ફળશે તો 100% અમે જીતીને આવીશું અને 5 વર્ષ સુધી અમે કટિબદ્ધ થશું કે અમે વિસ્તારના સાચા કામ કરશું, સત્યના માર્ગે ચાલશું અને દાદાના આશીર્વાદ લઈને બીજું કંઈ નહીં કહું। જય સિયારામ।